કચ્છની કોમી એકતાના મશીહા પીર સૈયદ હાજી મખદુમ અલી બાપુનો 40મો મનાવાયો, સાથે ચાદર ચઢાવાઈ, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક વિતરણ કરાયું. કચ્છની કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક, ગરીબોના બેલી, સેવાના ભેખધારી સુફી સંત એવા મૂળ અંજારના અને હાલે માંડવી મોટા સલાયા સ્થિત સૌના દિવાગીર પીર સૈયદ હાજી મખદમ અલી હાજી તકીશા બાપુની થોડા સમય પહેલા આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયેલ. બાપુની વિદાયથી કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના હિન્દુ મુસ્લિમ સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. બાપુ છેલ્લા 50 વર્ષોથી કોમી એકતા અને ભાઈચારા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. બાપુએ પીર ગરીબુલ્લા સાઈડ ટ્રસ્ટના નેજા હેઠળ કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના નોટબુક વિતરણ, નિઃશુલ્ક કોમ્પ્યુટર ક્લાસ, નિઃશુલ્ક કોચિંગ ક્લાસ, સીવણશાળા, ધાબળા વિતરણ વગેરે પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તાર્યો હતો. આજે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી બાપુના મોટા પુત્ર પીર સૈયદ કૌશલ અલીશા બાપુ સંભાળી રહ્યા છે. બાપુના ચેલુમ નિમિત્તે માંડવી મોટા સલાયા મધ્યે આવેલ પીર મખદુમ હાજી ઇબ્રાહીમની દરગાહ શરીફ કમ્પાઉન્ડમાં સરકારશ્રીના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરી સેનેટાઇઝર સોશિયલ ડિસ્ટન્સ સાથે મજલિસ રાખવામાં આવી હતી. મજલિસમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પીર સાહેબની દરગાહ શરીફે ચાદર ચઢાવાઈ હતી. આ મજલિસ અને ધાર્મિક ક્રિયા માટે ઇસ્લામ ધર્મના ધર્મગુરુ અને અલ હિદાયા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના વડા મૌલાના સૈયદ હબીબ અહેમદ અલ હુસેનની સાહેબે ખાસ હાજરી આપી હતી. મૌલાના સાહેબે જણાવ્યું હતું કે પીર સૈયદ હાજી મખદુમ અલી હાજી તકીશા બાપુએ એક મહાન વલી હતા. તે હંમેશા અમર રહેશે અને તેમનાથી હંમેશા લોકોને ફેઝ મળતો રહેશે. તેમની દરગાહે આવનાર અકીત મંદો અને શ્રદ્ધાળુઓની આશા પૂરી થશે. જે લોકો બીજા લોકોની સેવા અને દેશહિતમાં કાર્યો સાથે આ ફાની દુનિયાથી વિદાય લે છે તે વિદાય પછી પણ અમરતા પ્રાપ્ત કરે છે અને સદાય અમર રહે છે. વધુમાં સમગ્ર દેશમાં કોમી એકતા જળવાઈ રહે, કોરોનાની મહામારીથી પરવરદિગાર સમગ્ર માનવજાતને મહેફૂઝ રાખે એવી દુઆ કરી હતી. ટેલિફોન માધ્યમથી ઇસ્લામના મહાન ધર્મગુરુ શેખુદ ઇસ્લામ ડૉક્ટર તાહિર ઉલ કાદરી સાહેબે પીર સાહેબની વિદાયથી ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી. બાપુના કાર્યોને આગળ વધારવા અને કોમી એકતા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પીર સૈયદ હાજી મખદુમ અલી બાપુની વસિયત મુજબ બાપુના મોટા ફરજંદ પીર સૈયદ કૌશલ અલી બાપુને ગાદીપતિ બનાવવામાં આવ્યા અને ધાર્મિક વિધિ મુજબ દસ્તારબંધી કરી વિધિવત એલાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુ, સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિર અંજારના મહંત શ્રી કીર્તિચંદજી નિમાવત તેમજ ગુજરાતના રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મજલિસમાં બાપુના મોટા ફરજંદ પીર સૈયદ કૌશલ અલી બાપુ, નાના ફરજંદ પીર સૈયદ અસગર હુસેન બાપુ, સૈયદ મોહમ્મદ ઉવેશ શાહ, સૈયદ અહમદ શાહ, સૈયદ મોહસિન અલી, સૈયદ અસરફ શાહ, સૈયદ નસીબ શાહ, સૈયદ અનવર શાહ, સૈયદ મહેબૂબ શાહ, સૈયદ હાસમ શાહ, સૈયદ જહાંગીર શાહ, સૈયદ આદમ શાહ, સૈયદ કરમ શાહ, સૈયદ દાદા બાવા, સૈયદ હૈદર શાહ, સૈયદ ઇબ્રાહીમ શાહ, હાજી મહેમદ, હાજી હસન જુણેજા, હાજી આદમ, હાજી સિદ્દીક થાઈમ પઠાણ શેઠ, હસનભાઈ માડવાણી, અહમદભાઈ રૂમી, હુસેન ભટ્ટી, ઇલખાન ખીજુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા ભાઈઓ હાજર રહ્યા હતા.